સ્વદેનો દાખલા નંબર 16 8 અને 12 કિલોગ્રામ દળના બે પદાર્થો ઘર્ષણ રહિત ગરગડી પરથી પસાર થતી ખેંચી શકાય નહીં તેવી દોરીના એક એક છેડે બાંધેલ છે જો આ દળોને છોડી દેવામાં આવે તો પ્રવેગ અને દોરીમાં ઉદ્ભવતું તણાવ શોધો રાઈટ તો આપણને અહીંયા આગળ પ્રવેગ અને તણાવ શોધવાનું કીધું છે રાઈટ તો ફર્સ્ટ ઓફ ઓલ 8 અને 12 કિલોગ્રામ દળના પદાર્થો ગરગડીના છેડે બાંધેલ છે તો આ એક છેડે 8 કિલોગ્રામ દળનો પદાર્થ તો આ 8 કિલોગ્રામ દળ અને બીજો 12 હવે તમે એને છોડી દો તો 12 વાળો પદાર્થ કઈ બાજુ જાય નીચે કેમ 12 કિલોગ્રામ એ 8 કરતા વધારે તો 12 કિલોગ્રામ દળનો પદાર્થ નીચેની તરફ જશે અને 8 કિલોગ્રામ વાળો પદાર્થ ઉપરની તરફ જશે કારણ કે આપણને ખબર છે 12 કિલો 8 કિલો કરતા વધારે તો 12 કિલોગ્રામ વાળો નીચેની તરફ જશે એટલે એનું પરિણામી બળ નીચેની તરફ અને 8 વાળો ઉપર એટલે એનું પરિણામી બળ ઉપર આપણને તણાવ બળ અને પ્રવેગ શોધવાનું કીધું છે તો તણાવ બળ ક્યાં હોય હંમેશા કેન્દ્ર તરફ તો અહીંયા આગળ તણાવ બળ થી અહીંયા તણાવ બળ થી બીજું કયો બળ આવશે વજન બળ તો વજન બળ અહીંયા આગળ કેટલું તો નીચેની તરફ વજન બળ W બરાબર mg તો અહીંયા આગળ 12 ગુણ્યા 10 તો વજન બળ કેટલું થશે 120 ન્યૂટન અને અહીંયા આગળ 8 ગુણ્યા 10 તો વજન બળ કેટલા ન્યૂટન થશે 80 ન્યૂટન રાઈટ તો હવે બળ લખતા એટલે કે બળનું સમીકરણ બનાવતા આપણને ઓલરેડી આવડે જ છે કે પરિણામી બળ 12 કિલોગ્રામ માટે પહેલા લખીએ તો 12 કિલોગ્રામ માટે ચલો પરિણામી બળ કઈ તરફ છે નીચે તો 120 કેવા આવશે ધન ઉપરની તરફ તણાવ બળ T કેવું આવશે ઋણ કેમ વિરુદ્ધ દિશામાં તો આવું સમીકરણ થશે 120 ઓછા T બરાબર ma એટલે 12 a સમીકરણ 1 એ જ રીતના 8 કિલોગ્રામ માટે શું થશે તો 8 કિલોગ્રામ માટે શું સમીકરણ થાય તો પરિણામી બળ 8 વાળું ક્યાં જવાનું ઉપર તો ઉપરની તરફ જતો હોય તો ઉપરની તરફનું જે બળ હોય એ પ્લસ નીચેની તરફ હોય એ માઇનસ તો ઉપરની તરફ T છે નીચે વજન બળ 80 તો T ઓછા 80 બરાબર ma તો 8 a સમીકરણ 2 રાઈટ તો આપણે તણાવ બળ અને પ્રવેગ શોધવો છે તો 1 અને 2 નો આપણે સરવાળો કરીએ તો તણાવ બળ કેન્સલ થઈ જાય તો પ્રવેગ મળી જાય તો 1 અને 2 નો સરવાળો લેતા તો શું થઈ જશે ફ્રેન્ડ્સ 120 ઓછા t ડાબી બાજુ થઈ ગઈ વત્તા સમીકરણ 2 ની ડાબી બાજુ એડ કરો તો t ઓછા 80 બરાબર 12 a વત્તા સમીકરણ 2 ની જમણી બાજુ 8 તો આ t કેન્સલ તો 120 ઓછા 80 120 ઓછા 80 એટલે કેટલા થાય 40 બરાબર 12 ને 8 20 a તો a બરાબર શું થશે ફ્રેન્ડ્સ 40 ભાગ્યા 20 20 તો 40 તો પ્રવેગ કેટલો થશે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો પ્રવેગ મળ્યો 2 તણાવ બળ શોધવું છે તો ગમે તે એક સમીકરણમાં કિંમત મૂકીએ તો સમીકરણ 2 પરથી તણાવ બળ T ને સૂત્ર કરતા બનાવો તો તણાવ બળ T બરાબર શું થશે 8 a વત્તા 80 તો 8 a એટલે 2 વત્તા 80 તો T બરાબર 8 2 16 વત્તા 80 તો T બરાબર 80 વત્તા 16 તો 96 ન્યૂટન તો તણાવ બળ કેટલું આવ્યું ફ્રેન્ડ્સ 96 ન્યૂટન અને પ્રવેગ કેટલો આવ્યો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર તો સારા માઇલો દાખલો ફરી એકવાર જુઓ કે બે પદાર્થો છે 8 અને બીજો 12 કિલોગ્રામ દળનો પદાર્થ એને ગરગડી પર લટકાઈએ છે તો તણાવ બળ અને પ્રવેગ શોધો છે તો એક તરફ 12 કિલોગ્રામ અને બીજી તરફ 8 જો છોડી દો તો 12 કિલોગ્રામ વાળો પદાર્થ ક્યાં જાય નીચે 8 ઉપર તો 12 કિલોગ્રામ માટે પરિણામી બળ નીચેની તરફ 8 કિલોગ્રામ માટે ઉપરની તરફ તો સમીકરણ લખીશું પહેલા 12 કિલોગ્રામ માટે પરિણામી બળ ક્યાં છે 12 વાળું નીચેની તરફ આવે છે તો નીચેની તરફનું બળ પ્લસ વિરુદ્ધ દિશામાં હોય એ માઇનસ તો નીચેની તરફ 120 ઓછા t બરાબર ma એટલે 12
8 કિલોગ્રામ માટે 8 કિલોગ્રામ વાળો ક્યાં જાય છે ઉપર તો ઉપરની દિશામાં નું તણાવ બળ પ્લસ નીચેની દિશામાં 80 ન્યૂટન માઈનસ તો t ઓછા 80 બરાબર ma એટલે 8 a તો 1 અને 2 ઉમેરી દઈએ તો તણાવ બળ કેન્સલ થઈ જાય તો આપણને પ્રવેગ મળી જશે અને એ પ્રવેગની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકો કાં તો 1 માં કાં તો 2 માં તો તમને શું મળી જશે ફ્રેન્ડ્સ તણાવ બળ આપણે 2 માં મૂકી તો t 80 8 राइट तो प्रवेग बे मुको तो 8 2 16 વત્તા 80 96 તો પ્રવેગ કેટલો આવ્યો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને તણાવ બળ 96 ન્યૂટન એ પછી ફ્રેન્ડ્સ જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 18 જો 0.05 કિલોગ્રામ દળના 2 બિલિયર્ડ બોલ 6 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા અથડાય છે અને કેટલી ઝડપથી પાછા ફેંકાય છે તો દરેક બોલને બીજા વડે લાગેલો આઘાત કેટલો બળનો આઘાત શોધવાનો કીધો છે દળ આપ્યું છે 0.05 કિલોગ્રામ તો m 0.05 કિલોગ્રામ ઝડપ v આપી છે 6 મીટર પર સેકન્ડ તો બળનો આઘાત શોધવાનો કીધો છે પણ આપણને ખબર છે બળનો આઘાત એટલે શું વેગમાનમાં થતો ફેરફાર રાઈટ તો વેગમાનમાં થતો ફેરફાર આપણે ઓલરેડી આવો એક દાખલો ગણ્યો છે ડેલ્ટા p બરાબર શું થાય p2 - p1 p2 એટલે mv2 - mv1 તો m કોમન તો શું થશે ફ્રેન્ડ્સ v2 - v1 તો m એટલે 0.05 v2 હવે જુઓ એક બોલ જમણી બાજુ જશે અને બીજો બોલ ડાબી બાજુ राइट right, तो બીજો બોલ ડાબી બાજુ આવે તો એનો વેગ ઋણ એટલે -6 ઓછા પહેલો બોલ જમણી બાજુ જાય તો એનો વેગ ધન તો -6 તો 0.05 -6 -6 -12 તો વેગમાનમાં થતો ફેરફાર તમને કેટલો મળી જશે 0.6 તો ડેલ્ટા p બરાબર શું -0.6 ન્યૂટન ઇનટુ સેકન્ડ તો તમે બળનો આઘાત કહો કે વેગમાનમાં થતો ફેરફાર કહો બે સરખું જ રાઈટ ફરી એક વાર દળ અને વેગ આપ્યો છે આઘાત એટલે કે વેગમાનમાં થતો ફેરફાર શોધવો છે તો ડેલ્ટા p p2 - p1 એટલે mv2 - mv1 તો m કોમન તો v2 - v1 તો પહેલો બોલ જે છે જમણી બાજુ જાય છે બીજો બોલ અથડાઈને પાછો ફરે ડાબી બાજુ તો શું થઈ જશે v2 ડાબી બાજુ છે એટલે -6 ઓછા v1 જમણી બાજુ છે એટલે 6 તો 0.05 -12 એટલે તમને કેટલા મળશે -0.6 રાઈટ એ પછી જોઈએ ફ્રેન્ડ્સ ઓકે સ્વાધ્યાયનો દાખલા નંબર 19 આપણે કર્યો છે 20 તો સ્વાધ્યાયનો દાખલા નંબર 20 એક બેટ્સમેન એક બોલનો તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ કર્યા સિવાય 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે તો ઝડપ આપણને આપી છે 54 કિલોમીટર પ્રતિ કલાક તો v બરાબર કેટલા 54 કિલોમીટર પ્રતિ કલાક મીટર પર સેકન્ડમાં ફેરવો તો v 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600 તો 0 કેન્સલ 18 2 36 18 3 54 5 2 10 તો વેગ કેટલો મળશે ફ્રેન્ડ્સ 15 મીટર પર સેકન્ડ 45 ડિગ્રીના કોણ જેટલું આવર્તન કરે છે એટલે આવું થશે સ્થિતિ કે આ રીતના બોલ આવશે અથડાઈને પાછો જશે તો આ કુલ ખૂણો કેટલો થઈ જશે તો આ કુલ ખૂણો થાય 45 ડિગ્રી તો આ જે કોણે અથડાય છે અને બોલ આવે છે આ એંગલ કેટલો થશે 22.5 45 ભાગ્યા 2 કરો તો આ એંગલ પણ કેટલો થશે 22.5 ડિગ્રી રાઈટ તો આ તો આપણને ખબર જ છે જો 45 ડિગ્રીનું આવર્તન થાય રાઈટ તો કેટલા કોણે દિવાલ સાથે અથડાય છે તો 22.5 ડિગ્રી અને કેટલા કોણે પાછો જશે તો પણ 22.5 ડિગ્રી
તો બોલ પર લાગુ પાડેલ બળનો આઘાત કેટલો હશે? બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી શોધવાનો. બોલનો દળ 0.15 કિલોગ્રામ છે તો m બરાબર છે 0.15 કિલોગ્રામ, રાઈટ? હવે ફ્રેન્ડ્સ ઉદાહરણમાં આપણે ઓલરેડી આવો દાખલો કર્યો છે અને એમાં આપણે સૂત્ર સાબિત કર્યું હતું કે વેગમાનમાં થતો ફેરફાર બરાબર -2mu cos થીટા, રાઈટ? તમને બધાને ખબર છે 30 ડિગ્રી વાળો એક દાખલો હતો, રાઈટ? ઉદાહરણમાં એમાં આપણે સાબિત કર્યું હતું કે વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p બરાબર કેટલો? -2mu cos થીટા. તો આટલો વેગમાનમાં ફેરફાર થાય એ આપણે સાબિત કર્યું હતું. તો અહીંયા આગળ ડાયરેક્ટ સૂત્ર લખીને એમાં કિંમત મૂકીએ તો -2 m એટલે કેટલા? તો 0.15. u કેટલો વેગ છે? v કો અથવા તો u કો, બંને સરખું જ, રાઈટ? તો 15. cos થીટા કેટલા? તો કેટલા કોણે આવે છે? 22.5 ડિગ્રી, રાઈટ? તો કિંમત મૂકો તો બળનો આઘાત -2 ગુણ્યા 0.15 ગુણ્યા 15 ગુણ્યા cos 22.5 ની કિંમત જોશો તો તમને મળશે 0.9239, રાઈટ? અને જ્યારે આપણે આ ગુણાકાર કરશો તો તમને કેટલો બળનો આઘાત મળશે? તો ડેલ્ટા p બરાબર તમને મળશે 4.2 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. હવે તમે કહેશો માઇનસ કેમ નથી લખ્યું? તો જો હું અહીંયા આગળ મૂલ્ય લખું તો આપણે જો મૂલ્ય લખીએ તો માઇનસ લખવાની જરૂર નથી, રાઈટ? તો આ દાખલો તો ઓલરેડી આપણે ઉદાહરણમાં ગણ્યો, રાઈટ? એવો જ સેમ છે તો આપણે સૂત્ર સાબિત કરતા નથી, ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ કે વેગમાનમાં થતો ફેરફાર -2mu cos થીટા. તો 2mu cos થીટા બધી કિંમત લખો, ગુણાકાર કરો, જે આવે જવાબ, રાઈટ? તો જે આપણે ઉદાહરણમાં દાખલો ગણ્યો હતો એવો જ દાખલો, રાઈટ? એ પછી જોઈએ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 21. જો દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 પરિભ્રમણ પર મિનિટ ની ઝડપથી ઘુમાવવામાં આવે છે તો દોરીમાં તણાવ કેટલું હશે? જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય? તો આપણને દળ આપ્યું છે પથ્થરનું m બરાબર 0.25 કિલોગ્રામ. તો m છે 0.25 કિલોગ્રામ. ત્રિજ્યા આપેલી છે 1.5 મીટર. તો r 1.5 મીટર. તેને 40 પરિભ્રમણ પર મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. તો આ કઈ ઝડપ આવી? કોણીય ઝડપ ઓમેગા, ચોથા ચેપ્ટરમાં ભણ્યા હતા. તો 40 પરિભ્રમણ પ્રતિ મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે. તો દોરીમાં ઉદ્ભવતું તણાવ કેટલું હશે? એટલે તણાવ એટલે કેપિટલ ટી શોધવાનું. તો આપણે ઓલરેડી વાત કરેલી છે કે જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરે ત્યારે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો દોરી હોય તો તણાવ બળ પૂરું પાડે. તો તણાવ બળ એ જ કેન્દ્રગામી બળ. તો તણાવ બળનું સૂત્ર શું થશે? ટી બરાબર mv² / r. કેમ? તો જ્યારે દોરીથી તમે કોઈ પદાર્થને વર્તુળાકાર માર્ગે ગતિ કરાવો તો કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તણાવ બળ. તો t બરાબર mv² / r. m ખબર છે, ત્રિજ્યા ખબર છે, પણ વેગ નથી ખબર. તો ચોથા ચેપ્ટરનો ઉપયોગ કરીએ આપણને ખબર છે કે v બરાબર r ઓમેગા, રાઈટ? તો પહેલા ઓમેગા જુઓ શેમાં છે, પરિભ્રમણ પ્રતિ મિનિટ, એને આપણે શેમાં કન્વર્ટ કરવો પડે? એકમ શું હતો? રેડિયન પર સેકન્ડ. એટલે પરિભ્રમણને રેડિયન અને મિનિટને સેકન્ડમાં ફેરવીશું તો
ઓમેગા બરાબર કેટલા થશે 40 પરિભ્રમણને રેડિયન માં ફેરવો તો કેટલા વડે ગુણવા પડે 2 પાઈ વડે તો રેડિયન માં થઈ ગયા અને મિનિટ ને સેકન્ડ માં ફેરવવી હોય તો 1 મિનિટ ની કેટલી સેકન્ડ 60 સેકન્ડ તો ઓમેગા બરાબર કેટલા થશે 40 ગુણ્યા પરિભ્રમણને રેડિયન માં ફેરવો તો ગુણ્યા 2 પાઈ અને ભાગ્યા મિનિટ ને સેકન્ડ માં ફેરવો તો 60 राइट तो ओमेगा कितना जैसे 40 गुणिया 2 पाई भाग्या साइन तो अबे बी सोगी तो बी बराबर से सूत्र जाए आर ओमेगा तो बी बराबर आर इतने कितना 1.5 राइट ओमेगा इतने 40 गुणिया 2 गुणिया पाई भाग्या साइन तो जारे तुम्हें यहाँ सॉल्व कर सो फ्रेंड्स त्यारे तुमने बी मर से 2.5 मीटर पर सेकंड राइट केम कारण के जो અહીં આગળ આ 1.5 ગુણ્યા 40 એટલે 60 થાય તો 60 60 કેન્સલ તો વેગ કેટલો મળે 2.5 મીટર પર સેકન્ડ હવે આપણે સૂત્રનો ઉપયોગ કરી શકીએ તણાવ બળ T બરાબર શું તણાવ બળ એ જ કેન્દ્રગામી બળ પૂરું પાડે એટલે T બરાબર mv² / r तो t बराबर m એટલે કેટલા 0.25 v સ્ક્વેર એટલે 2 પાઈ નો વર્ગ તો 2 નો વર્ગ 4 પાઈ નો વર્ગ એટલે 3.14 નો વર્ગ ભાગ્યા r એટલે કેટલા 1.5 તો જ્યારે તમે આ સોલ્વ કરશો ફ્રેન્ડ્સ ત્યારે તમને તણાવ બળ મળશે 6.6 ન્યૂટન નહીં તો એકદમ ઈઝી લોજિક છે કે જ્યારે દોરી સાથે પથ્થર બાંધીને વર્તુળાકાર માર્ગે ગતિ કરાવો ત્યારે કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે તણાવ બળ એટલે તણાવ બળ T બરાબર શું થાય ફ્રેન્ડ્સ mv² / r પણ વેગ શોધવા માટે સેનો યુઝ કર્યો ચોથું ચેપ્ટર v બરાબર r ઓમેગા રાઈટ તો ઓમેગા ને પહેલા રેડિયન પર સેકન્ડ માં કન્વર્ટ કરીએ તો 40 પરિભ્રમણ ને રેડિયન માં ફેરવાય તો ગુણ્યા 2π અને મિનિટ ને સેકન્ડ માં ફેરવાય તો સાઈન राइट तो v बराबर r ओमेगा पर थी वेग मर से 2π પછી તણાવ બળ એ જ કેન્દ્રગામી બળ તો t બરાબર mv² / r mv અને r ની કિંમત મૂકીશું તો આપણે તણાવ બળ t કેટલું મળશે 6.6 ન્યૂટન હવે આગળ જુઓ આગળ એવું કહે છે જો દોરી મહત્તમ 200 ન્યૂટન નું તણાવ બળ ખમી શકે ને t મેક્સિમમ મહત્તમ કેટલું તણાવ ખમી શકે છે 200 ન્યૂટન નું તણાવ બળ ખમી શકે તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય તો v મેક્સિમમ શોધવાના કીધા છે તો શું સૂત્ર થશે આનું જ કે t બરાબર mv² / r પણ t ની જગ્યાએ આપણે શું લખવાનું t મેક્સિમમ બરાબર mv² / r આપણે શું શોધવું છે મહત્તમ ઝડપ v² ને સૂત્ર કરતા બનાવો તો શું થશે t મેક્સિમમ ગુણ્યા r / m તો t મેક્સિમમ એટલે 200 r એટલે કેટલા છે 1.5 / m એટલે કેટલા 0.25 રાઈટ તો v² તમને કેટલા મળશે તો 200 ગુણ્યા 1.5 ભાગ્યા 0.25 કરશો તો તમને મળશે 1200 રાઈટ તો v² ઓકે v² બરાબર કેટલા થઈ જશે 1200 તો આપણે તો મહત્તમ ઝડપ શોધવી છે તો 1200 નું વર્ગમૂળ કરશો તો અરાઉન્ડ તમને મળશે 34.6 34.6 મીટર પર સેકન્ડ તો કેટલી મહત્તમ ઝડપથી ઘુમાવી શકાય તો 34.6 મીટર પર સેકન્ડ જેટલી મહત્તમ ઝડપથી ઘુમાવી શકાય ફરી એકવાર મહત્તમ તણાવ બળ આપ્યું છે આપણને 200 ન્યૂટન કેટલી મહત્તમ ઝડપથી ઘુમાવી શકાય એટલે v મેક્સિમમ શોધવી છે તો આનું આ સૂત્ર t બરાબર mv² / r પણ t ની જગ્યાએ t મેક્સિમમ અને v ની જગ્યાએ v મેક્સિમમ તો t મેક્સિમમ બરાબર mv² / r v² ને સૂત્ર કરતા બનાવો તો t મેક્સિમમ ગુણ્યા r ભાગ્યા m કિંમત મૂકી દો અને ગણતરી કરો તો તમને v² મેક્સિમમ મળશે 1200
તો વી મેક્સિમમ કેટલા 1200 નું વર્ગમૂળ કરો તો અરાઉન્ડ તમને મળશે 34.6. એ પછી જુઓ ફ્રેન્ડ્સ સ્વાધ્યાયનો દાખલા નંબર 22. ઉપરના સ્વાધ્યાયના 21 માં જો મહત્તમ ઝડપ કરતા વધુ ઝડપ આપતા દોરી તૂટી જાય તો તૂટ્યા બાદ પથ્થરનો ગતિ પર નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય? ત્રણ ઓપ્શન આપ્યા છે, રાઈટ? પણ આપણે ઓપ્શનની પણ જરૂર નથી, ડાયરેક્ટ આન્સર આપી શકીએ. કારણ કે આપણે ઓલરેડી ચોથા ચેપ્ટરમાં ભણ્યા છે કે જો પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો વેગની દિશા કઈ હશે? સ્પર્શકની દિશામાં કીધું હતું. તો અહીંયા પણ એ જ વસ્તુ કે જો એકાએક દોરી તૂટી પડે તો પણ પથ્થરનો ગતિપથ અથવા તો પદાર્થનો ગતિપથ ક્યાં હોય? હંમેશા સ્પર્શકની દિશામાં. તો ઓપ્શન કયો આવશે? બી, કે દોરી તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરે. તો આન્સર કયો આવશે? બી, સ્પર્શકની દિશામાં પદાર્થ ગતિ કરે, રાઈટ? તો એકદમ સેલ્લો ક્વેશ્ચન, રાઈટ? કે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો દિશા હંમેશા સ્પર્શકની દિશામાં જ હોય. એ પછી આપણે જોઈએ સ્વાધ્યાયનો દાખલા નંબર 23. લોજિકલ ક્વેશ્ચન છે, રાઈટ? કે શા માટે એવું સમજાવવાનું છે કે ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી અથવા તો દોડી શકતો નથી. અવકાશ છે, અવકાશમાં કોઈ પણ પ્રકારનું બળ અસ્તિત્વ ધરાવતો નથી એટલે ચલાવી શકશે નહીં. બીજું, ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકમાં આગળ તરફ ધકેલાય છે, સેના કારણે? પહેલો દિવસ યાદ કરો, જડત્વને કારણે, રાઈટ? તો બીજામાં આન્સર શું? જડત્વને કારણે, ઓલરેડી આપણે ભણ્યા. સી, ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતા ખેંચવાનું સહેલું છે. કેમ? જો તમે ઘાસ કાપતા મશીનને ધકેલો તો બળ આ રીતના આવશે, સમક્ષિતિ દિશામાં, પણ એને ખેંચો તો બળનો ઘટક આવશે. તો બળ ઓછું કે બળનો ઘટક ઓછો? તો બળનો ઘટક ઓછો. તો બળનો ઘટક ઓછો હોય એટલે ખેંચવાથી સરળતા રહે, રાઈટ? અને બી, ક્રિકેટર કેચ પકડવા દરમિયાન હાથ પાછળ તરફ લે છે, શા માટે? તો વેગમાનના ફેરફાર માટે વધારે સમય લાગે જેથી બળ ઓછું લાગે એટલા માટે હાથ પાછળની તરફ લે છે. તો આના વિશે તો આપણે ઓલરેડી થિયરીમાં ચર્ચા કરી છે, રાઈટ? બેઝિક ક્વેશ્ચન છે, રાઈટ? એ પછી આપણે જોઈએ ફ્રેન્ડ્સ એક છેલ્લો દાખલો, જે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 13. સિત્તેર કિલોગ્રામ દળવાળો એક માણસ લિફ્ટમાં વજન કાંટા પર ઊભો છે. દરેક કિસ્સામાં વજન કાંટાનું અવલોકન કેટલું હશે? તો 70 કિલોગ્રામ દળનો માણસ છે, તો માણસ નું દળ આપ્યું છે ફ્રેન્ડ 70 કિલોગ્રામ, રાઈટ? તો વજન કાંટાનું અવલોકન શું છે? હવે ફ્રેન્ડ્સ એક કોન્સેપ્ટ યાદ રાખજો કે જ્યારે લિફ્ટમાં વજન કાંટો રાખ્યો હોય ત્યારે જો લિફ્ટ પ્રવેગી ગતિ કરતો હોય તો જે દિશામાં લિફ્ટનો પ્રવેગ હોય એની વિરુદ્ધ દિશામાં આભાસી પ્રવેગ લાગે. આ એક કોન્સેપ્ટ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે જ્યારે લિફ્ટ નીચેની તરફ પ્રવેગી ગતિ કરતો હોય તો ઉપરની તરફ આભાસી પ્રવેગ હોય. આ એક કોન્સેપ્ટ તમે યાદ રાખશો, રાઈટ? તો જોઈએ. પહેલો, લિફ્ટ ઉપર તરફ 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી હોય. તો લિફ્ટ ઉપર તરફ ગતિ કરતી હોય પણ વજન બળ તો કઈ તરફ હોય? નીચેની તરફ. તો વજન બળ કેટલું? તો W બરાબર mg. તો 70 ગુણ્યા 10 તો કેટલું અવલોકન આવશે? W બરાબર 700 ન્યૂટન. તો વજન કાંટાનું અવલોકન કેટલું હશે? 700 ન્યૂટન, રાઈટ? અથવા જો કિલોગ્રામમાં લખવું હોય તો કિલોગ્રામમાં શું થશે? તો કિલોગ્રામમાં m બરાબર શું થાય? W /
જી ડબલ્યુ કેટલા છે 700 જી કેટલા 10 તો કેટલું દળ આવશે 70 કિલોગ્રામ એટલે કે દળ કેટલું દર્શાવશે વજન કાંટો 700 ન્યૂટન અથવા કિલોગ્રામ માં લખવું હોય તો 70 કિલોગ્રામ રાઈટ એટલે લિફ્ટ જો ઉપરની તરફ 10 મીટર પર સેકન્ડ ની નિયમિત ઝડપથી ગતિ કરે તો કેટલું વજન બળ તો W બરાબર mg m 70 g 10 તો વજન બળ કેટલું 700 ન્યૂટન અને દળ લખવું હોય તો F બરાબર ma તો દળ શું થશે બળ ભાગ્યા પ્રવેગ તો બળ W અને પ્રવેગ એટલે ગુરુત્વ પ્રવેગ g તો 700 ભાગ્યા 10 70 એ પછી જોઈએ ફ્રેન્ડ્સ b લિફ્ટ નિમ્ન દિશામાં એટલે કે અધો દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે તો અધો દિશામાં પ્રવેગ આપ્યો છે a બરાબર 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર હવે જે મે કોન્સેપ્ટ કીધો એ ફ્રેન્ડ્સ કે અહીંયા આગળ નિમ્ન દિશામાં લિફ્ટ ગતિ કરે છે રાઈટ તો નીચે લિફ્ટ ગતિ કરે પ્રવેગ નીચેની તરફ આભાસી પ્રવેગ કઈ તરફ હશે ઉપર તરફ તો નીચેની તરફ વજન બળ mg અને આભાસી પ્રવેગને લીધે બળ કેટલું F બરાબર ma રાઈટ ફરી કહું છું લિફ્ટ ક્યાં ગતિ કરે છે નીચેની તરફ તો લિફ્ટનો પ્રવેગ નીચેની તરફ પણ આભાસી પ્રવેગ કઈ તરફ હોય તો પ્રવેગની વિરુદ્ધ દિશામાં તો ઉપરની તરફ તો નીચેની તરફ વજન બળ mg અને ઉપરની તરફ ma તો વજન કેટલું થશે તો W બરાબર શું થાય પ્રવેગ નીચેની તરફ છે તો નીચેની તરફનું બળ ધન ઉપરની તરફનું ઋણ તો mg - ma તો mg - a તો m એટલે 70 g એટલે 10 પ્રવેગ કેટલો 5 તો 10 ઓછા 5 એટલે 5 અને 70 ગુણ્યા 5 એટલે કેટલા 350 ન્યૂટન તો W કેટલા થશે W થશે 350 ન્યૂટન તો હવે દળ કેટલું થાય તો m બરાબર W upon g તો 350 ભાગ્યા 10 એટલે કેટલા કિલોગ્રામ દળ આવશે 35 રાઈટ એ પછી જુઓ c લિફ્ટ ઉધ્વ દિશામાં 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના નિયમિત પ્રવેગથી ગતિ કરે તો c પ્રવેગ આપ્યો છે 5 પણ કઈ દિશામાં ઉધ્વ તો એ પ્રવેગ ઉપરની તરફ તો નીચેની તરફ mg અને આભાસી પ્રવેગ પણ નીચે એટલે ma જેટલું બળ પણ કઈ તરફ હશે નીચેની તરફ તો W બરાબર શું થશે mg plus ma તો W બરાબર m કોમન તો g plus a તો 70 g એટલે કેટલા 10 વત્તા a એટલે 5 તો 10 ને 5 તો 10 ને 5 15 અને 15 ગુણ્યા 70 તો W બરાબર કેટલા 10 50 ન્યૂટન રાઈટ તો W બરાબર આયા 10 50 ન્યૂટન તો m બરાબર કેટલા થશે W upon g તો 10 50 ભાગ્યા 10 તો કેટલા કિલોગ્રામ થશે 105 કિલોગ્રામ રાઈટ એ પછી જુઓ ડી લિફ્ટની સંરચના અથવા તો યંત્ર રચના નિષ્ફળ જાય અને લિફ્ટ સપાટા ભેર ગુરુત્વાકર્ષણની અસર નીચે મુક્ત પતન કરે હવે જો મુક્ત પતન કરતો હોય એટલે પ્રવેગ સેના બરાબર થાય ગુરુત્વ પ્રવેગ જેટલો તો જો મુક્ત પતન કરે કઈ તરફ આવવાનો નીચેની તરફ તો આ જ કિસ્સો થશે એટલે આ સૂત્ર આવે કે નહીં કે W બરાબર m કૌંસમાં g માઇનસ a કારણ કે લિફ્ટ ક્યાં આવવાની નીચે પણ જો મુક્ત પતન થાય તો આપણને ખબર છે પ્રવેગ કોના બરાબર હોય ગુરુત્વ પ્રવેગ જેટલો એટલે એની જગ્યાએ શું આવી જશે g તો એની જગ્યાએ g હોય તો સમીકરણ શું થશે W બરાબર m g માઇનસ એની જગ્યાએ પણ g તો મુક્ત પતન છે એટલે એની જગ્યાએ g લો તો W બરાબર કેટલા થઈ જશે 0 તો a બરાબર g હોવાથી W બરાબર 0 ન્યૂટન આથી m બરાબર પણ કેટલા હશે 0 કિલોગ્રામ એટલે વજન કંઈ દર્શાવશે નહીં
એટલે અવલોકન કેટલું હશે 0 રાઈટ ફરી એકવાર જે મેં કીધું એ કોન્સેપ્ટ ફ્રેન્ડ્સ યાદ રાખવાનો તમારે કે જ્યારે લિફ્ટમાં વજન કાંટો રાખ્યો હોય અને જ્યારે લિફ્ટ નીચેની તરફ પ્રવેગિત ગતિ કરે ત્યારે આભાસી પ્રવેગ ક્યાં લાગે ઉપરની તરફ અને લિફ્ટ ઉપરની તરફ ઉપરની તરફ પ્રવેગિત ગતિ કરે તો આભાસી પ્રવેગ નીચે તો પહેલા કિસ્સામાં તો વજન સુધું છે વી સાથે ગતિ કરે છે તો W બરાબર mg તો 70 ગુણ્યા 10 એટલે 700 ન્યૂટન તો દળ શું થશે બળ ભાગ્યા પ્રવેગ એટલે 700 ભાગ્યા 10 એટલે 70 કિલોગ્રામ કામનો અહીંથી ચાલુ થાય કે લિફ્ટ 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચેની તરફ ગતિ કરે છે તો પ્રવેગ નીચેની તરફ તો આભાસી પ્રવેગ કઈ તરફ હોય ઉપરની તરફ તો આભાસી બળ ma કઈ તરફ આવશે ઉપરની તરફ તો બંને વિરુદ્ધ દિશામાં છે તો w બરાબર શું થશે mg માઇનસ ma તો m કોમન તો g માઇનસ a એટલે કે જ્યારે લિફ્ટ નીચેની તરફ પ્રવેગિત ગતિ કરે ત્યારે વજન કેટલું તો m g માઇનસ a જેટલું રાઈટ તો m એટલે 70 g 10 ઓછા a એટલે 5 તો w 350 ન્યૂટન તો m w / g એટલે કેટલા 35 કિલોગ્રામ લિફ્ટ ઉપરની તરફ પ્રવેગિત ગતિ કરે તો જો લિફ્ટ ઉપરની તરફ પ્રવેગિત ગતિ કરે તો આભાસી પ્રવેગ ક્યાં આવે નીચે તો શું થશે W બરાબર mg plus ma m common તો g plus a m એટલે 70 g 10 વત્તા 5 તો W કેટલા થશે 1050 ન્યૂટન તો W 1050 તો દળ કેટલું થશે W / g એટલે 1050 ભાગ્યા 10 એટલે 105 કિલોગ્રામ છેલ્લો કિસ્સો d શું છે લિફ્ટ નીચેની તરફ મુક્ત પતન કરે જો નીચેની તરફ આવતી હોય તો સમીકરણ શું W બરાબર m g માઇનસ a પણ નીચેની તરફ મુક્ત પતન કરે એટલે a ની જગ્યાએ શું આવે g તો a બરાબર g હોય તો અહીંયા આગળ a ની જગ્યાએ g રાખો તો g ઓછા g 0 તો જ્યારે લિફ્ટ મુક્ત પતન કરે ત્યારે W કેટલા થઈ જશે 0 અને જો W 0 હોય તો m બરાબર W / g એ પણ 0 જ આવે એટલે કઈ અવલોકન દર્શાવશે નહીં ઓકે તો આ એક માત્ર કોન્સેપ્ટ તમારે આ દાખલા પૂરતો યાદ રાખવાનો ક્યારે કે જ્યારે લિફ્ટ ની અંદર વજન કાંટો હોય અને એ લિફ્ટ પ્રવેગિત ગતિ કરે તો આભાસી પ્રવેગ એની વિરુદ્ધ દિશામાં હોય ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણો પાંચમા ચેપ્ટરનું કામ પૂરું થાય છે ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ